નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ચાલો, હું ધોરણ 3 વિષય હિન્દી, એમાં આપણે પાઠ 9 સુધી આગળ ઘડી કવિતા સુધી શીખી ગયા. હવે આજે આપણે પાઠ 10 યહ હે. યહ એટલે આ અને હે એટલે છે. આગળ મેં તમને શીખવાડ્યું હતું કે યહ એટલે આ, નજીકની વસ્તુ હોય, આપણી પાસે હોય તો એને યહ કહેવાય, દૂર હોય તો વહ કહેવાય, બરાબર? ચાલો હવે અહીંયા આગળ જુઓ. નીચે સૂચના કોષ્ટક સે સહી શબ્દ ચુનો, ખાલી જગ્યા મેં લિખો ઓર પૂરા વાક્ય ફિર સે લિખો. કૌંસમાંથી સાચો શબ્દ શોધો, ખાલી જગ્યામાં લખો અને વાક્ય પૂરું કરી ફરીથી લખો. અહીંયા જો કૌંસમાં શબ્દો આપેલા છે, મોર, પુસ્તક, કલમ, ઓરત, કૌવા, સિંહ, ગાંધીજી, પેડ, ગુલાબ, બંદૂક, છાતા, પતંગ, બરોબર? તો આ કૌંસમાં શબ્દો આપેલા છે અને નીચે ચિત્રો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્રો જોઈ લેવાના અને ઉપર કૌંસમાંથી શબ્દો શોધવાનો છે અને નીચે લખવાનો છે ખાલી જગ્યામાં. ખાલી જગ્યા પૂરી નાખવું, વાક્ય ફરીથી સુંદર અક્ષરે લખવાનું છે. તો ચાલો આપણે પહેલું ચિત્ર જોઈએ. શેનું છે પહેલું ચિત્ર? મોરનું. સરસ. યહ મોર હે, શું છે એનું ગુજરાતી? આ મોર છે. અને આ જ વાક્ય આખા આખું લખવાનું છે તમારે. યહ મોર હે, ઉપર જેવી રીતના લખ્યું છે અહીંયા ફક્ત ખાલી જગ્યા હતી. યહ ખાલી જગ્યા હે, તો આપણે ચિત્ર જોઈ ને એમાં મોર લખ્યું અને એનું એ જ વાક્ય નીચેથી ફરી સુંદર અક્ષરમાં લખવાનું છે, બરોબર? ચાલો, તો દરેકને હવે એની ગુજરાતી પણ કરતા આવડી ગયું હશે. ચાલો બીજું ચિત્ર જોઈએ. શેનું છે? સિંહનું. યહ સિંહ હે, બરોબર? અહીંયા ખાલી જગ્યા છે વાદળી રંગની, તો આપણે ચિત્રમાંથી જોઈ ને અહીંયા સિંહ લખ્યું. તો ફરીથી એને આખું લખવાનું છે. યહ સિંહ હે, આ સિંહ છે. ચાલો ત્રીજું જુઓ ચિત્ર. શેનું છે? વૃક્ષનું. યહ ખાલી જગ્યા હે, તો ખાલી જગ્યામાં આપણે વૃક્ષને હિન્દીમાં શું કહીશું? પેડ, બરાબર? અહીંયા કૌંસમાં આપી દીધેલું છે પેડ, તો આપણે કૌંસમાંથી શોધી યહ પેડ હે અને એને ફરીથી લખીશું. યહ પેડ હે, આ વૃક્ષ છે અથવા આ ઝાડ છે. ચાલો એના પછી શેનું છે? પેનનું ચિત્ર. પેનને હિન્દીમાં શું કહેવાય? કલમ, બરોબર? તો યહ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં આપણે શું લખીશું? કલમ. અને એને ફરીથી આખું વાક્ય કેવી રીતના લખવાનું છે, બરોબર? અહીંયા જુઓ, યહ લખ્યું છે તો આપણે યહ લખવાનું, આખું વાક્ય લખવાનું છે. એટલે યહ કલમ હે, આ પેન છે, બરોબર? ચાલો આગળનું ચિત્ર છે ગાંધી બાપુનું, બરોબર? તો એને વાંચીશું. યહ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં શું લખીશું ચિત્ર ઉપરથી? તો આમાં શું લખ્યું છે કૌંસમાં? ગાંધીજી. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ગાંધીજી અને વાક્ય ફરીથી લખીશું. યહ ગાંધીજી હે, આ ગાંધીજી છે. ચાલો એના પછીનું ચિત્ર જુઓ. શેનું છે? બંદૂકનું. કૌંસમાંથી આપણે બંદૂક શોધી રાખો. આ રહ્યું બંદૂક, બરોબર? ચાલો પછી વાંચીએ. તો યહ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં શું લખ્યું? બંદૂક. કૌંસમાંથી શોધ્યું હતું ને આપણે, તો લખીશું ખાલી જગ્યામાં બંદૂક અને ફરીથી વાંચીશું. યહ બંદૂક હે, બરોબર? આ બંદૂક છે. ચાલો જુઓ બાજુમાં શેનું ચિત્ર છે? છત્રીનું. છત્રીને હિન્દીમાં શું કહેવાય? છાતા. અહીંયા કૌંસમાં પણ આપી દીધેલું છે. તો યહ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં શું લખીશું આપણે ચિત્ર? શેનું છે? છાતાનું. તો અહીંયા છાતા લખવાનું છે. ચાલો તો હવે વાક્ય આખું વાંચીએ આપણે. યહ છાતા હે, બરોબર? યહ છાતા હે, ગુજરાતીમાં આ છત્રી છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આગળનું ચિત્ર જોઈએ. પતંગનું છે. પતંગને હિન્દીમાં પતંગ જ કહેવાય, એ પણ કૌંસમાં આપી દીધેલું છે. છેલ્લું જુઓ કૌંસમાં છે ને, હા,
તો યહ ખાલી જગ્યા હે ખાલી જગ્યામાં શું લખીશું આપણે ચિત્ર ઉપરથી એનું નામ એટલે પતંગ એને આપણે વાંચીશું યહ પતંગ હે બરોબર આ પતંગ છે એના પછીનું ચિત્ર ચોપડીનું છે ચોપડીને હિન્દીમાં કિતાબ કહેવાય કૌંસમાં લખ્યું છે જુઓ કિતાબ લખ્યું છે મળ્યું પુસ્તક બરોબર અહીંયા પુસ્તક શબ્દ લખ્યું છે એટલે આપણે પુસ્તક લખવાનું છે યહ પુસ્તક હે શું છે યહ પુસ્તક હે તો અહીંયા તમારે લખવાનું ખાલી જગ્યામાં પુસ્તક અને પછી લખવાનું શું લખીશું યહ પુસ્તક હે શું લખીશું યહ પુસ્તક હે તમે કિતાબ પણ લખી શકો છો પણ અહીંયા તમને કૌંસમાં પુસ્તક આપ્યું છે એટલે આપણે પુસ્તક લખીશું પછી આવે છે ફૂલ શેનું ફૂલ છે ગુલાબનું યહ ગુલાબ હે શું છે ચિત્ર ગુલાબ એટલે આપણે ખાલી જગ્યામાં ગુલાબ લખ્યું ફરીથી એ વાક્ય થશે યહ ગુલાબ હે આ ગુલાબ છે પછી જુઓ કાગડો યહ કૌવા હે ખાલી જગ્યામાં શું લખ્યું કૌવા ફરીથી આપણે બોલીશું યહ કૌવા હે આ કાગડો છે બરોબર ચાલો હવે જુઓ ફરીથી આગળનું ચિત્ર શેનું છે સ્ત્રીનું છે સ્ત્રીને હિન્દીમાં શું કહેવાય ઔરત શું કહેવાય ઔરત તો યહ ઔરત હે ખાલી જગ્યામાં શું લખ્યું આપણે ઔરત ફરીથી વાંચીએ યહ ઔરત હે આ સ્ત્રી છે બરોબર વિદ્યાર્થી મિત્રો ચાલો તો તમને યહ હે એટલે આ છે એના વિશે સમજણ પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આજનું લેસન તમારે તમારી હિન્દીની નોટમાં ચોપડીમાં અથવા પુસ્તકમાં કે વિડીયોમાં જોઈને તમારે લખવાનું છે અહીંયા આગળ જોઈ લો વિડીયો બરોબર અને એના પરથી નોટમાં પાઠ 10 યહ હે આ છે અને સૂચના લખવાની છે ગુજરાતીમાં લખવી હોય તો ગુજરાતીમાં અને હિન્દીમાં લખવી હોય તો હિન્દીમાં બેમાંથી એક વખત સૂચના લખવાની છે કૌંસ લખવાના નથી પછી જુઓ અહીંયા આગળ ચિત્રની જગ્યાએ તમારે ગુજરાતીમાં મોર લખવાનું છે અને એની સામે બે વખત વાક્ય લખવાના છે પહેલી વખત વાક્ય જે લખો ત્યારે જે શબ્દ આવે ચિત્રનું ત્યાં આગળ ખાલી જગ્યાની નિશાની કરવાની છે યહ ખાલી જગ્યા હે તો અહીંયા મોરની નીચે તમારે લીટી દોરવાની છે અને આનું આ જ વાક્ય ફરીથી લખવાનું છે યહ મોર હે બરોબર ચાલો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હા તો આટલું લેસન તમારે કરી નાખવાનું છે ફરી મળીશું આપણે આવતા પીરિયડમાં આવજો